નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. આજે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં ચેપ્ટર નંબર 18. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે બે પ્રશ્નો ભણવાના છે અને આ બંને પ્રશ્નો તમને 3 ગુણ માટે વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચલો, પહેલો પ્રશ્ન છે, ગુણવત્તા માનક અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થા સમજાવો. ફરીથી, ગુણવત્તા માનક અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થા સમજાવો. આ પ્રશ્ન કદાચ બીજી રીતે પૂછાવાનો હોય તો એનું બીજું નામ છે, ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમજાવો. ફરીથી, ગ્રાહકોના હિતોની સુરક્ષા માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા સમજાવો. અને બીજો પ્રશ્ન છે, ગ્રાહક સુરક્ષા મંડળની ભૂમિકા સમજાવો. તો ચલો, બંને પ્રશ્નો તમારા માટે ખૂબ મહત્વના છે, જેમાંનો પહેલો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. તો ચલો, પહેલું જ વાક્ય તમારે જાતે લખવાનું. પહેલું વાક્ય શું લખશો? હું ઓરલ બોલું છું, તમારે લખવાનું. ચલો, પહેલું વાક્ય, ગુણવત્તા માનક અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કુલ 2 પ્રકારની છે. કેટલી પ્રકારની? 2 પ્રકારની છે, જેમાં નંબર 1 ISO, એવું ટાઇટલ આપવાનું ISO. પછી નવી લીટીમાં એનું પૂરું નામ લખવાનું છે ગુજરાતીમાં, ઇન્ટરનેશનલ. કારણ કે આપણે સંસ્થા કઈ ભણી રહ્યા છે? આંતરરાષ્ટ્રીય. તો જુઓ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન. ફરીથી, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન. તો એવું પૂરું નામ લખ્યું. પછી આગળનું વાક્ય, આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોને, ચલો ઉત્પાદન કયું? રાષ્ટ્રીય ના, આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે. પ્રમાણિત એટલે તે બરાબર છે કે નહીં તે તપાસવા માટે, પ્રમાણિત કરવા માટે વર્ષ 1947 માં તેની સ્થાપના કરવામાં આવી. તેની એટલે કોની? ISO. હવે આમાંથી 3 પ્રશ્નો પૂછાય. ચલો, પ્રશ્ન નંબર 1, ISO નું પૂરું નામ લખો, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન. ચલો, ISO ની સ્થાપના ક્યારે થઈ? તે 1947 માં. અને ISO નું કામ શું છે? તો કે આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોને પ્રમાણિત કરવું એ એનું કાર્ય છે. આગળ, આ સંસ્થાનું વડું મથક ક્યાં છે? તો કે સ્વિટ્ઝરલેન્ડ નું પાટનગર જીનીવા શહેરમાં આવેલું છે. તો આ પણ તમારો પ્રશ્ન, ISO સંસ્થા નું પાટનગર ક્યાં, સોરી વડું મથક ક્યાં છે? સ્વિટ્ઝરલેન્ડ નું પાટનગર જીનીવા શહેરમાં આવેલું છે. આગળ, ISO એ કોઈ સરકારી સંસ્થા નથી, એટલે ભૂલી જાઓ કે ગવર્નમેન્ટ નું છે. ના, કોઈ સરકારી સંસ્થા નથી. તેનું કાર્ય, જે આપણે હમણાં ભણ્યા હતા, કે ચીજવસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું છે. ફરીથી, ચીજવસ્તુને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું છે. ધારો કે મારે આ પેન દેશમાં બનેલી છે, પણ મારે એને વિશ્વમાં વેચવી છે, તો આ પેન બરાબર છે કે નહીં એની તપાસ કોણ કરશે? ISO. અને જો બરાબર છે તો આ પેનને એક પ્રમાણપત્ર આપશે, એક સર્ટિફિકેટ આપશે, જેનાથી આ પેન બેસ્ટ છે એવું સાબિત થાય છે. તો ફરીથી, તેનું કાર્ય શું છે? ચીજ વસ્તુને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું કાર્ય કરે છે. ચલો, આવી વસ્તુઓ ઉપર, એટલે કે જે વસ્તુઓ પ્રમાણિત થઈ છે એવી વસ્તુઓ ઉપર ISO 6000, ISO 9000, ISO 9100 જેવી નિશાની, એવો શબ્દ લખવાનો,
જેવી નિશાની મૂકવામાં આવે છે. હવે તમે જોજો, ગમે ત્યારે તમારી સામે એવી વસ્તુ આવે કે જેના ઉપર ISO પછી આંકડા લખેલા હોય, તો સમજવાનું આ વસ્તુ ઇન્ટરનેશનલ લેવલે બેસ્ટ છે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ સારી છે. અને આ કોડ વર્ડ ISO 2000, ISO 9000, આ કોડ કોણે આપ્યો હશે? ISO સંસ્થાએ આપેલો છે. તો ચલો એકવાર રિવિઝન કરી નાખો. ISO, ચલો મારી સાથે, મારે પ્રશ્ન પૂછવાનો, તમારે જોઈને જવાબ બોલવાનો. ચલો ISO નું પૂરું નામ શું લખશો? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન. સ્થાપના ક્યારે થઈ છે? 1947 માં. ચલો તેનું કાર્ય શું છે? તો કે આંતરરાષ્ટ્રીય ઉત્પાદકોને પ્રમાણિત કરવાનું એનું કાર્ય છે. ચલો એનું વડુ મથક ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડના પાટનગર જીનીવા શહેરમાં. આ કોઈ સરકારી સંસ્થા નથી. ચલો તેનું કાર્ય ચીજવસ્તુને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું છે, અને જે વસ્તુઓ પ્રમાણિત હોય તેના ઉપર ISO 6000, ISO 9000, ISO 9100 જેવી નિશાની મૂકવામાં આવે છે. બીજી સંસ્થા છે CAC. ચલો એનું પહેલા તો પૂરું નામ લખી દઈએ, કોડેક્સ. ગુજરાતીમાં લખવાનું છે કોડેક્સ એલિમેટેરિયસ. ફરીથી એલિમેટેરિયસ કમિશન, CAC નું પૂરું નામ છે. ફરીથી CAC નું પૂરું નામ શું લખશો? કોડેક્સ એલિમેટેરિયસ કમિશન. ચલો આ સંસ્થાનું કાર્ય શું છે? તો બહુ જબરજસ્ત એનું વાક્ય છે, તમને એક ગુણના પરીક્ષામાં પૂછાય પ્રશ્ન તરીકે. CAC નું કાર્ય આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને ગુણવત્તા આપવું એનું કાર્ય છે. જો આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થો એને શું કરવી? ગુણવત્તા આપવાનું કાર્ય કોણ કરશે? CAC. ચલો CAC ની સ્થાપના ક્યારે, કોના દ્વારા થઈ છે? તો લખી શકાય વર્ષ 1963 માં UN, સંયુક્ત રાષ્ટ્રોની સંસ્થા FAO અને WHO દ્વારા કરવામાં આવેલી છે. તો ફરીથી પ્રશ્ન થયો, રિવિઝન. CAC ની સ્થાપના ક્યારે થઈ છે? 1963. કોના દ્વારા? UN ની બે સંસ્થા FAO અને WHO દ્વારા કરવામાં આવેલી છે. તો પ્રશ્ન થયો, સાહેબ FAO એટલે શું? તેનું પૂરું નામ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, ખાદ્ય અને ખેતીના પદાર્થો, બરાબર છે? ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. અને WHO તો તમને આવડતું જ હશે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ બંને સંસ્થાઓ ભેગી મળીને CAC ની શું કરી? સ્થાપના કરેલી છે. તેનું વડું મથક ક્યાં છે? તો લખી શકાય ઇટાલીનું પાટનગર રોમ શહેરમાં આવેલું છે. CAC નું વડું મથક ક્યાં છે? ઇટાલીનું પાટનગર રોમમાં આવેલું છે. અને આગળ ભણ્યા તે પ્રમાણે CAC નું કાર્ય શું છે? ખાદ્ય પદાર્થોને ગુણવત્તા આપવાનું એનું કાર્ય છે. ભારતમાં ISO નો સંપર્ક કોણ કરશે? તો કે BIS સંસ્થા કરે છે, કારણ કે ISO તો ઇન્ટરનેશનલ લેવલમાં છે. તો ISO સાથે કનેક્શન કોણ કરશે, સંપર્ક કોણ કરશે? તો BIS સંસ્થા કરશે. અને CAC સાથે સંપર્કમાં કોણ રહેશે? તો કે ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ. ફરીથી ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ એ CAC ના સંપર્કમાં રહે છે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો પહેલો પ્રશ્ન, ગુણવત્તા માનક અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. આગળ નવા પ્રશ્ન તરફ જઈએ છીએ. પ્રશ્નનું નામ છે ગ્રાહક સુરક્ષા મંડળની ભૂમિકા. તો ચલો એની અંદર ગ્રાહકોમાં બે વસ્તુ, જાગૃતિ લાવવા માટે અને તેને પ્રોત્સાહન આપવા માટે. ફરીથી ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે અને તેને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ
ગ્રાહક સુરક્ષા મંડળો સ્થાપવામાં આવ્યા છે. ચલો ફરીથી એક ઉલટો પ્રશ્ન પૂછી લઈએ, ગ્રાહક સુરક્ષા મંડળ શા માટે સ્થાપવામાં આવ્યા છે? તો જવાબમાં શું લખશો, ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે અને તેમને પ્રોત્સાહન આપવા માટે. ચલો ક્યાં સ્થાપવામાં આવેલા છે, જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સ્થાપવામાં આવ્યા છે આ મંડળો. ચલો કેવી રીતે, તો લખી શકાય બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે સ્વૈચ્છિક રચાયેલા છે. જો આ ગ્રાહક સુરક્ષા મંડળ સરકારે રચેલું નથી, બિન રાજકીય બિન ધંધાકીય ધોરણે સ્વેચ્છાએ પોતાની જાતે લોકોએ ભેગા મળીને તેની રચના કરેલી છે. ચલો આ મંડળ તેનો મતલબ શું થાય, ગ્રાહક સુરક્ષા મંડળ ગ્રાહકોમાં જાગૃતિ આવે તે માટે સેમિનાર, વાર્તાલાપ, પરિસંવાદ અને પરિષદોનું શું કરશે, આયોજન કરશે. ચલો સેમિનાર, એક વ્યક્તિ માઇક લેશે, બધાને સમજાવશે. વાર્તાલાપ, ચર્ચા વિચારણા, પરિષદ, પરિસંવાદોનું શું કરશે, આયોજન કરે છે. તે એટલે કોણ, ગ્રાહક સુરક્ષા મંડળ. ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માટે ગ્રાહક સુરક્ષા, ઇનસાઇડ ધી કન્ઝ્યુમર અને ગ્રાહક મંચ જેવા સામયિકો બહાર પાડે છે. સામયિકો એટલે ખબર છે ને, અઠવાડિયામાં એક વખત આવે, બરાબર છે, દરેક સપ્તાહની અંદર એક વખત આવે સામયિકો. તો ગ્રાહકોમાં જાગૃતિ આવે તે માટે ચાર સામયિકો કયા, ગ્રાહક સુરક્ષા, ઇનસાઇડ ધી કન્ઝ્યુમર અને ગ્રાહક મંચ જેવા સામયિકો બહાર પાડે છે. હવે આ મંડળનું કામ શું છે, તો જુઓ આ મંડળો વેપારીની ગેરવાજબી પ્રવૃત્તિઓની પહેલા શું કરશે, માહિતી મેળવી કસૂરવારને દંડ કે સજા કરાવવાનો અને ગ્રાહકને ન્યાય અપાવવાનું કાર્ય કરે છે. ફરીથી, વેપારીની ગેરવાજબી પ્રવૃત્તિ એની માહિતી ભેગી કરશે, બરાબર છે, ત્યાર પછી એ વેપારી જો ગુનેગાર હશે તો એને દંડ કે સજા કરવાનો અને ગ્રાહકને ન્યાય અપાવવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો પ્રશ્ન, ગ્રાહક સુરક્ષા મંડળની ભૂમિકા. તો સરસ રીતે આજના બે પ્રશ્નો આપણા પૂરા થયા છે. બંને પ્રશ્નોને 2-3 વખત તમારે રિવિઝન કરવાના રહેશે. આપનો દિવસ શુભ રહે, મંગલકારી રહે, અસ્તુ.